રાજકોટ શહેરમાં કોરોના વાયરસનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે. એક પછી એક લોકો આ વાયરસની ચપેટમાં આવી રહ્યા છે. છેલ્લા 3 દિવસની જો વાત કરવામાં આવે તો માત્ર 3 દિવસમાં જ 150થી વધુ લોકોને પોઝિટિવ આવી ચૂક્યો છે. જો કે કોરોનાના વધતા કહેર વચ્ચે પણ લોકોમાં માસ્ક પહેરવા જેવી સામાન્ય બાબતમાં પણ જાગૃતિનો અભાવ જોવા મળી રહ્યો છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા માર્ચ મહિનાથી અત્યાર સુધીમાં 48,32,700 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 12,302 લોકો માસ્ક પહેર્યા વગર ઝડપાયા છે. માસ્ક પહેર્યા વગર સૌથી વધુ લોકો ચાની દુકાનો તેમજ પાનની દુકાનો પરથી લોકો ઝડપાયા છે. મહાનગરપાલિકાના કુલ 248 કર્મચારીઓ દ્વારા દંડ વસૂલવામાં આવી રહ્યો છે. 83 ટીમો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ કરાય છે. માસ્ક ન પહેરનારા લોકો પર નજર રાખવામાં હાઈવે પ્રોજેક્ટની પણ મદદ લેવાય છે. હાઈવે પ્રોજેક્ટના સીસીટીવી કેમેરાની મદદ માસ્ક ન પહેરનારા લોકો જે વિસ્તારમાં ઓળખવામાં આવે છે અને ત્યાં મહાનગરપાલિકાની ટીમો પહોંચે છે અને દંડ કરાય છે. આપ સૌ જાણો છો કે અત્યારે ચોમાસાનો સિઝન છે અને ઓવરકાસ્ટ કન્ડિશનની અંદર કોવિડ વાયરસ વધારે સ્પ્રેડ થાય છે અને આ જે ટાઈમ છે એ એકચ્યુઅલ સ્પ્રેડિંગનો છે. એટલા માટે જે જે જગ્યા ઉપર લોકો વધુ એકઠા થાય છે એવી જગ્યા ઉપર લોકો માસ્ક પહેરેલા હોય એની અમે ચેકિંગ કરી છે. રાજકોટની અંદર આપ જાણો છો કે જે ચાના થળા છે, પાનના ગલ્લા છે, એ સ્થળો એવા છે કે જ્યાં મેક્સિમમ લોકો સવાર સાંજ ભેગા થતા હોય છે. ઇવન આપણા જે મજૂર ચોકડીઓ છે ત્યાં પણ લોકો મોટી સંખ્યામાં ભેગા થતા હોય છે અને આપણે જોઈએ છીએ કે સોશિયલ ડિસ્ટન્સિંગનું થોડું ત્યાં ભંગ થતું આપણને દેખાય. તો એના માટે આપણે મ્યુનિસિપલ કોર્પોરેશનના કુલ 248 કર્મચારીઓને આ કામમાં આપણે નાખેલા છે અને કુલ 82 ટીમો આપણે બનાવેલી છે અને અત્યાર સુધી આપણે 12,302 વ્યક્તિઓને આઇડેન્ટિફાઈ કરેલા છે કે જે લોકો માસ્ક વગર જણાયેલા છે અને એની આપણે કુલ 48,32,700 રૂપિયાની રકમ અત્યાર સુધી વસૂલ કરેલી છે અને આ ડ્રાઈવ પણ અત્યારે હાલ ચાલુ જ છે. બિલકુલ, અમે ઘણા કેસો અમે લોકો સીસીટીવીમાંથી જે અમને ઇનપુટ મળે છે એના ઉપર પણ અમે એક્ટ કરીએ છીએ. હા, એટલે આ ડ્રાઈવ સ્પેશિયલ આપણે જે ડ્રાઈવ ચાલુ કરી છે એક વીક અગાઉ આપણે ચાલુ કરી છે અને હવે આપ જોઈ શકો છો કે ઘણો ફેર પડી ગયો છે આ ડ્રાઈવના કારણે. હવે આપ જોઈ શકશો કે રાજકોટમાં મોટાભાગના લોકો માસ્ક પહેરીને જ ફરે છે. ઇનફેક્ટ આ મહિનાની 1 તારીખથી 1 ઓગસ્ટથી જ હવે જે 200 રૂપિયા પેનલ્ટી અમે કરતા હતા તેની જગ્યાએ હવે 500 રૂપિયા પેનલ્ટી ચાલુ કરી છે. એટલે અત્યારે 500 રૂપિયા અમલમાં છે.